नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे गुजराती में धोरण 12 में पाठ नंबर 4 सत्याग्रह आश्रम विषय शीखीशुं, जेना सर्जक छे विनोबा भावे अने एनो साहित्य प्रकार छे आत्मकथा खंड। अने आ पाठ जे ते अहिंसानी खोज नामना पुस्तकमांथी लेवामां आवेल छे। विद्यार्थी मित्रों, जो प्रश्न पूछाय तो तमे खास याद रखजो के सत्याग्रह आश्रम पाठना सर्जक कौन छे, तो जवाब था विनोबा भावे। क्यारे केवू पूछे के सत्याग्रह आश्रम पाठनो साहित्य प्रकार कयो छे, तो एनो जवाब था आत्मकथा खंड। क्यारे एवू पण पूछी सके के सत्याग्रह आश्रम पाठ कया पुस्तकमांथी लेवामां आव्यो छे, तो तमने एनो जवाब आवडवो जोईए, तो एनो जवाब था सत्याग्रह आश्रम पाठ અહિંસાની ખોજ નામના પુસ્તકમાંથી લેવામાં આવેલું છે। હવે આપણે એનું સર્જક પરિચય પ્રાપ્ત કરીએ। વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ ભાવે હતું। અહીંયા પણ એક માર્ક પ્રશ્ન પૂછી શકાય કે વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું, તો વિનાયકરાવ ભાવે હતું। કોઈને મનમાં પ્રશ્ન થાય કે વિનોબા ભાવે એમ, તો પાછળ બા શબ્દ છે, તો આ કદાચ સ્ત્રી હોઈ શકે, પણ ના, બા શબ્દ હોવાથી સ્ત્રી નથી, વિનોબા એ પુરુષ છે। બરાબર, આપણે આગળ જોઈએ। તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો। તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા। ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરી ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી તેઓ ગુજરાતમાં તેમને વસવાટ કર્યો। વિનોબાજી અનેક ભાષાઓ જાણતા હતા, બધી ભારતીય ભાષાઓ તેમની આવડતી હતી। તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો। તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ આ મુખ્ય ગણાવી શકાય। તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી હતી। જો પરીક્ષા પ્રશ્ન પૂછાય કે તેમણે શું કઈ યાત્રા કરી હતી, તો વિનોબા ભાવે ભૂદાન યાત્રા કરી હતી અને તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા। આ પણ પ્રશ્ન કદાચ પૂછી શકાય કે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ હતા, તો ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા વિનોબા ભાવે। હવે આપણે પાઠની અંદર જોઈએ, બધા ધ્યાન આપજો આવજો। અને આ પાઠની અંદર આપણે સાથે સાથે વ્યાકરણના મુદ્દા અને એક એક માર્ક્સના પ્રશ્નોના જવાબની પણ આપણે ચર્ચા કરતા રહીશું। નાનો હતો ત્યારથી જ મારું મન બંગાળ અને હિમાલય વળી ખેંચાયેલું રહેતું। હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માહલ્યા કરતો। એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો। હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી। કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકે સાથે પહોંચી ગયો। તો અહીંયા જે એ કહેવામાં આવ્યું છે કે વિનોબા ભાવે જે છે એમને બે તરફ એમનું મન આકર્ષતું હતું, એક તો બંગાળ તરફ અને હિમાલય તરફ। હવે એ બંનેમાંથી કોઈની જગ્યાએ કોઈ સ્થળે જતા નથી, પણ એવી જગ્યાએ પહોંચી જાય છે જ્યાં બંનેનો સમન્વય થતો હતો, અને એ જગ્યાનું નામ શું છે સાંભળજો। પરંતુ હું મનોમન તો હું એ બંને સ્થળે એકે સાથે પહોંચી ગયો, હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળાની ક્રાંતિ બે હું સ્થાપ્યા। એક પાછો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય કે વિનોબા ભાવાની કોની પાસે જઈ અને હિમાલયની શાંતિ અને બંગાળાની ક્રાંતિ બે સ્થાપ્યા, તો ગાંધીજી પાસે। અચ્છા, એવું પણ પૂછી શકાય કે વિનોબા ભાવેને ગાંધીજી પાસે જઈને શું સાંભળ્યું, તો જવાબ છે ગાંધીજી પાસે જવાથી વિનોબા ભાવેને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બે સાંપડ્યા। ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો। બરાબર, તો ગાંધીજી પાસે વિનોબાભાઈને જવાથી ક્રાંતિ અને શાંતિ બંને એમને સાથે મળ્યા। અપૂર્વ એટલે જેની કોઈ કોઈ પણ દિશા ન હોઈ શકે, જેનું કોઈ એ ન હોઈ શકે, તે અપૂર્વ સંગમ એટલે બંનેનું મિલન હતું। જ્યારે હું કાશી આવ્યો ત્યારે બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી। ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું। એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી।
मुख्य बात आ हती के निर्भयता वगर अहिंसा चाली ज न सके। हवे जारे गर्दे हवे जारे विनोबा भावे काशी जाय छे तेरे त्या बापूजी जे भाषणो कर्या हता एनी चर्चा करी हती अने ए चर्चा नी अंदर एक ज वात मुख्य हती के निर्भयता वगर अहिंसा चाली सके नहीं। अहिंसा आचरवा माटे व्यक्तिनामा निर्भयता होवी जरूरी छे। परम सेव्य अहिंसा छे अने ए निर्भयता वगर आवी न सके। એ ભાષણમાં એમને વિવિધ આભૂષણોથી સજી દજીને આવેલા મહારાજાઓને પણ સાદી પેઠે જુડી કાઢ્યા હતા। હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ એક મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો। જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા, એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો। એમણે એ પત્રનો મને ખૂબ જ સરળ જવાબ આપ્યો। તો આ જે ગાંધીજીનું ભાષણ હતું એ ભાષણની અસર ત્યાં એક મહિનાઓ સુધી રહી, અને જ્યારે વિનોબા ભાવે ત્યાં જાય છે ત્યારે એમને એ જ આખું ભાષણ વાંચવા મળ્યું, અને ભાષણ વાંચતા એમના મનમાં જે શંકાઓ હતી એ બધી શંકાઓનું સમાધાન મેળવવા માટે તેમણે ગાંધીજીને પત્ર લખે છે। હવે જે પત્ર લખ્યા પછી ગાંધીજી જે જવાબ આપે છે એ સાંભળજો ખાસ। 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે, એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ, એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે। એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં થાય, જીવનથી થશે અને મને સ્પર્શી ગયો। હવે થોડા સમય પછી વિનોબા ભાવે જે પત્ર લખ્યો તો શંકાનું સમાધાન માટે, તો ત્યાંથી ગાંધીજીએ પત્ર લખ્યો કે આ રીતે પત્ર વ્યવહારથી તમને ખબર નહીં પડે, તમે મારી સાથે આવો, આપણે સાથે રહીશું, આશ્રમમાં રહો અને આ રીતે વાતો થતી રહેશે અને તમને તમારા જે પ્રશ્નો છે બધા જ પ્રશ્નોના જવાબ અહીંયાથી મળી જશે। આ જે પત્ર લખ્યો ને એ પત્ર વિનોબા ભાવેને સ્પર્શી ગયો છે। એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે બાપુએ શું મોકલ્યું સાથે, તો આ નિયમ પત્રિકા। હવે એ બીજો પણ પ્રશ્ન પૂછી શકાય જે હવે આપણે વાંચવાના છીએ કે નિયમ પત્રિકામાં શું શું વસ્તુઓ સામેલ હતી, કઈ કઈ બાબતો સામેલ હતી એનો જવાબ હવે શરૂ થાય છે। ધ્યાનથી સાંભળજો। જે મારે માટે ઓર આકર્ષક હતી, જે નિયમ પત્રિકા મોકલી એ વિનોબા ભાવે માટે આકર્ષક હતી, ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી। વિનોબા ભાવે ક્યારેય આવી પત્રિકા વાંચી નથી, પહેલી વખત આવી પત્રિકા વાંચે છે। આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ। નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા, બરાબર? તો નીચે કયા કયા વ્રતોના નામ લખ્યા હતા, પત્રિકામાં કયા કયા વ્રતોના નામ લખ્યા હતા એ પણ એક માર્કનો પ્રશ્ન પૂછાય તો તમે અહીંયા એનો જવાબ લખી શકો છો। સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ, આ જે બધા વ્રતોના નામ લખ્યા હતા, સત્ય બોલવાનું છે, અહિંસા આચરવાની છે, બ્રહ્મચર્ય પાળવાનું છે, અપરિગ્રહ કરવાનું છે અને શરીરશ્રમ યથાર્થ મહેનત કરવાની છે, આ બધા વ્રતો પેલા પત્રની અંદર લખેલા હતા। મને આ ભારે નવાઈજનક લાગ્યું। મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું। આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિમાર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી, એટલે મારું મન એ તરફ ખેંચાય ગયું। તો વિનોબા ભાવેનું મન શા માટે એ તરફ ખેંચાઈ ગયું, સત્યાગ્રહ આશ્રમમાં કે કુચરબ આશ્રમમાં અથવા તો ગાંધીજી પાસે જવામાં? તો એનો જવાબ અહીંયા છે કે વિનોબા ભાવે ઘણા બધા પુસ્તકો વાંચ્યા હતા, યોગના, ધર્મશાસ્ત્રો, બરાબર, આધ્યાત્મિકતાના ગ્રંથો, એ બધી બાબતો આ જે વ્રતો છે એમાં હતી, પણ દેશ સેવા માટે આ વ્રતો કેવી રીતે ઉપયોગી થાય એનું એમની પાસે કંઈ જ્ઞાન નહોતું, એટલા માટે તે ગાંધીજી તરફ આકર્ષાય છે અને આગળ લખે છે, આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું, મને આવું જ જોઈતું હતું। બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ અને હું બાપુની પાસે પહોંચી
ગયો. બાપુ વિનોબા ભાવેને આમંત્રણ આપે છે અને ત્યાં બાપુની પાસે વિનોબા ભાવે પહોંચી જાય છે. એ દિવસ હતો 7 જૂન 1916. 7 જૂન 1916 ના દિવસે હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સમય તો કશો હતો નહીં, મારી પાસે જાજો કશો પણ એમની પાસે સામાન હતો નહીં, જે જરૂર પૂરતો સામાન હતો બહુ વધારે પડતો સામાન હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે આવીને સવારે 8 વાગે આશ્રમે, એટલે આશ્રમ એટલે કયો આશ્રમ, કોચરબ આશ્રમ જે અમદાવાદમાં છે, પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે, એટલે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા. જોયું ગાંધીજી આટલા મોટા મહાન નેતા થઈ અને શું કામ કરતા હતા, તો શાક સમારતા હતા. અર્થાત વિદ્યાર્થી મિત્રો, કામ ક્યારેય નાનું હતું નથી, કામ કરનાર મહાન હોય છે એ અર્થમાં છે. મારા માટે તો આ પણ એક નવી નવાઈનું જ દ્રશ્ય હતું, બરાબર. જ્યારે વિનોબા ભાવે જાય છે ત્યારે એમને કે ગાંધીજી આટલા મોટા છે તો ક્યાંક કામમાં બહુ બીજી રહેતા હશે, પણ જ્યારે વિનોબા ભાવે નહીં જોઈને સ્વચ્છ થઈને એમને મળવા માટે જાય છે તો ગાંધીજી શું કામ કરતા હતા, શાક સમારવાનું કામ કરતા હતા. રાષ્ટ્ર નેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય શૂન્યું નહોતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. ગાંધીજી પોતે શ્રમના આગ્રહી હતા, બરાબર. જે એમને પત્રમાં બધા વ્રતોની વાત કરી હતી એ વ્રતોમાં પહેલું જે વ્રત એમને જોયું તો કહ્યું છે શરીર શ્રમ. ગાંધીજી પોતે પણ શ્રમ કરતા હતા અને બીજા પાસે કરાવતા હતા. બાપુ એક ચપ્પુ મારા હાથમાં પકડાઈ દીધું. જોયું ગાંધીજી પણ શું કરે છે, તમે આવો તો બેસી જાઓ, મારી સાથે પણ ચપ્પુ લો અને તમે પણ કાપવા મારો. મેં તો એ પહેલા ક્યારેય શાક સમાર્યું નહોતું. વિનોબા ભાવે મૂંઝવણ મૂકી જાય છે કે મેં તો જિંદગીમાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને પહેલી આ પ્રથમ મળેલી આ પ્રથમ દીક્ષા હતી. તો વિનોબા ભાવેને આ પ્રથમ દીક્ષા મળી. કયું? શ્રમ કરવાની વાત. બીજું, ક્યારેય કોઈ પણ કામ નાનું હતું નથી. ગાંધીજીના આશ્રમમાં ગયા પછી પ્રથમ દીક્ષા કે પ્રથમ પાઠ વિનોબા ભાવેને કયો મળ્યો? જવાબ હોય તો જવાબ એ લખી શકાય કે શ્રમ કરવાની વાત કરી છે. બીજી એક વાત મહત્વની છે કે કામ ક્યારેય નાનું હતું નથી. પછી શાક સમારતા સમારતા એમને મારે વિશે પૂછપરછ આચરી. પછી કહે, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે, બરાબર. ગાંધીજીએ કીધું કે જો ભાઈ તને સેવા કરવાની ગમતું હોય અને તને આ આશ્રમની જે રહેણી કરણી છે તને ગમતી હોય તો તું અહીંયા આશ્રમમાં આરામથી ખુશીથી આનંદથી રહી શકે છે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. પછી કહે, પણ તમે થોડા માદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માદો ન પડે. જો ગાંધીજીનું ઓબ્ઝર્વેશન કેવું છે કે વિનોબા ભાવેને કહે છે તમે થોડા માદલા દેખાવ છો, આત્મજ્ઞાની ક્યારે માદો ન પડે. આ બીજો પાઠ ગાંધીજી બીજો પાઠ કયો સમજાવે સાંભળજો. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શક્યો, બરાબર. ગાંધીજીએ વિનોબા ભાવેની કઈ વાત જે છે વિનોબા ભાવે ક્યારેય જિંદગીમાં ભૂલ્યા નથી તો આ વાત. શું કહી? પણ તમે થોડા માદલા દેખાવ છો અને આત્મજ્ઞાની ક્યારે માદો ન પડે. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી, બાકીના સમયમાં હું મારા કામમાં ગડાડૂબ રહેતો. એટલે કામમાં એટલા બધા ઓત, ગડાડૂબ એટલે ઓતપ્રોત રહેવું, તલ્લીન રહેવું. સમાધિ સાથે પૂછાય તો યાદ રાખજો, બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે તે સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવના પૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મને તો હું જડ જેવો માણસ હતો. બીજા બધા જે છે આશ્રમમાં જે બીજા બધા લોકો રહેતા હતા એમને વિનોબા ભાવે કેવા લાગતા હતા, તો જડ જેવા લાગતા હતા. પણ ગાંધીજીને કેવા લાગતા હતા, સદભાવના પૂર્વક આવ્યો છે એવું લાગતું હતું. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે, બરાબર. બાપુજી બોલ્યા છે ગીતાના શ્લોક પર કંઈક વાત ચાલતી હતી, જ્યાં બાજુમાં વિનોબા ભાવે હતા ત્યારે બાપુજી બોલ્યા છે કે આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના આ તો ભક્તિની ભાષા છે. પહેલી વખત એ બોલે છે કે બાપુજી, ના આ ગૌણ ભાષા નથી, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા આ વાત બરાબર છે, જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ
જેમની પાસે મારા જેવા છોકરાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. બરાબર, તો ગાંધીજીએ આ વિનોબા ભાવે જેવા નવા નિશાળિયા નાના છોકરા પાસેથી પણ આ વાત સ્વીકારી લીધી. ગાંધીજી પોતે ગૌણ ભાષા માનતા હતા, પણ વિનોબા ભાવે કીધું કે ના, આ તો ભક્તિની ભાષા છે ને જ્ઞાનની ભાષા છે. એ વાત પણ ગાંધીજી નાના છોકરા પાસેથી અર્થાત વિનોબા ભાવે પાસેથી પણ સ્વીકારી લે છે. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. ત્યારે આશ્રમવાસીઓને પ્રથમ વખત ખબર પડી કે આ વિનોબા ભાવેને પણ, આ નવા નિશાળિયા નવા છોકરાને પણ બોલતા આવડે છે. તે સમયમાં વિનોબા ભાવે જુવાન નવા નિશાળિયા છોકરા હતા. આમ એ લોકોનો પણ કાંઈ દોષ નહોતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો, 21 વર્ષનો છોકરો હતો. બરાબર, ગાંધીજીની સાથે જાય છે ત્યારે વિનોબા ભાવેની ઉંમર કેટલી હતી? 21 વર્ષની હતી. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં. બરાબર, તો વિનોબા ભાવેનો સ્વભાવ કેવો હતો? ઓછા બોલો હતો, હંમેશા એ કામમાં જ ડૂબેલા રહેતા હતા અને એ અધ્યયન અને ધ્યાન અને ચિંતન કરતા રહેતા. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમને બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત પણ જાણે છે. સવારમાં વહેલા ઉઠીને વિનોબા ભાવે એક વખત પોતાની ઓરડીની અંદર ઉપનિષદ બોલી રહ્યા હતા ત્યારે આશ્રમવાસીઓ સાંભળી જાય છે અને તેઓ, અને તે તો સંસ્કૃત પણ જાણે છે, આ વાત તેમણે બાપુને જઈને જણાવી. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા પણ કહેતા. તો સવારના પરમાં જ્યારે કુચરબ આશ્રમમાં અમદાવાદમાં પ્રાર્થના સભા થતી ત્યારે સવારના પરમાં પ્રાર્થના સભા પછી વચ્ચે વચ્ચે ક્યાંક પ્રાર્થનામાં વિનોબા ભાવેને કંઈક ને કંઈક બોલવાની તક ગાંધીજી આપતા હતા. મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બરાબર, વક્તૃત્વ શક્તિ તો હતી, બરાબર. આપણે જોયું કે વિનોબા ભાવે પાસે ભારતીયની મોટાભાગની ભાષાનું જ્ઞાન હતું અને ધર્મ, તત્વ અને યોગ વિશે પણ એમની પાસે જ્ઞાન હતું. એટલે એનો જે લાભ જે છે એ જ્યારે વક્તા બોલવા માટે જાય છે ત્યારે પણ થતો, એમને પણ થતો, લોકોને થતો, અને પ્રથમ વખત જ્યારે બોલતા સામે છે ત્યારે લોકો ખુશ થઈ જાય છે. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક પણ શબ્દ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતું. બરાબર, હવે જ્યારે મહાત્મા ગાંધીજી હોય અને એમની વચ્ચે જ્યારે બોલવાનું હોય ત્યારે વિનોબા ભાવે 21 વર્ષના છોકરા હતા. બરાબર, એટલે જ્યારે બાપુની વચ્ચે બોલવાનું થાય ત્યારે એક પણ શબ્દ વધારે ન બોલાઈ જાય, એક પણ શબ્દ ઓછો ન બોલાઈ જાય, એ રીતે જોખી જોખીને વિનોબા ભાવે બોલતા હતા. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળે છે. બરાબર, શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો, એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ દીધી છે. બરાબર, એટલે કે ભગવાન ઈસુએ જે આજ્ઞા આપી છે, તમે પવિત્ર બાઇબલમાં જુઓ તો એમાં લખેલું છે, જ્યારે 12 શિષ્યોને એ મોકલે છે ત્યારે, કે તમે જ્યાં જાઓ ત્યાં એ રીતના થઈને રહેજો અને શું બોલવું એની તમે ચિંતા ન કરતા. તમારે જ્યારે બોલવાનું થશે ત્યારે પવિત્ર આત્મા તમને શીખવાડશે. એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ દીધી છે કે પ્રચાર અર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. બરાબર, અહીંયા બાઇબલનું વચન અહીંયા વિનોબા ભાવે ટાંક્યું છે કે જે ઈસુ ભગવાને જ્યારે પોતાના શિષ્યોને કીધું કે તમે પ્રચાર કરવા માટે જાઓ ત્યારે શું બોલવું એ તમે વિચારશો નહીં, તે સમયમાં જ તમારા મનમાં જે સૂજે અથવા તો પવિત્ર આત્મા તમને સુજાડે એ તમારે બોલવાનું છે, એ જ તમને બોલવાની પ્રેરણા આપશે. એનો ઉલ્લેખ અહીંયા ટાંકવામાં આવ્યો છે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે, તો મારું આમ ચાલ્યું. તો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિનોબા ભાવેનું ધીમે ધીમે ઘડતર થતું આવે છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. બાપુએ જ્યારે મારું વર્તન કરવાનું નક્કી જ કરી લીધેલું, મારી પાસે લોકોને મોકલતા. બરાબર, ગાંધીજી આ રીતે આ છોકરાના માતા વિનોબા ભાવેના માટે બધું જ્ઞાન છે. બરાબર, એટલે એનું જ્ઞાનનો લાભ લોકોને મળે એટલા માટે લોકોને વિનોબા ભાવે પાસે મોકલતા. વર્તા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા. હવે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ નવું જાય ત્યારે પહેલા બાપુજી પૂછે કે તમે વિનોબા ભાવેને મળી આવ્યા, ના મળ્યા હોય તો જરૂર મળો, ના મળ્યા હોય તો તમે એક વાર જરૂર મળો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. હવે એક પ્રસંગ છે, યાદ રાખજો. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. એ કોણ હતું એ આપણે આગળ જોઈએ. ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેક પવનાર સુધી મળવા આવેલા. ત્યારે હું ખેતરમાં ખોદતો હતો, તો ક્રાંતિકારી પુરુષ, ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ જે એમને મળવા માટે આવે છે તે પવનાર સુધી ચાલતા આવે છે. ત્યારે એ વિનોબા ભાવે શું કામ કરતા હતા? ત્યારે વિનોબા ભાવે ખેતરમાં ખોદકામ કરતા હતા.
નજર ઉઠાવીને જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું, કેમ આવવાનું થયું? તો કહે, બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો. નજર પણ કામ ભણી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા નહીં. પાછા જઈને એમને બાપુ પાસે રાવ ખાધી એટલે ફરિયાદ કરવી, રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, મારી પાસે કશી વાતચીત પણ ન કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? બરાબર, જ્યારે આ ક્રાંતિકારી પુરુષ જે છે એ વિનોબા ભાવે પાસે મળવા માટે જાય છે, ત્યારે વિનોબા ભાવે ત્યાં ખેતરમાં ખોદકામ કરતા હતા. વિનોબા ભાઈ પૂછ્યું, શું કામ આવ્યા? તો પેલા ભાઈ કીધું કે બસ આમ જ તમારો દર્શન કરવા માટે આવ્યો છું, ભાઈ બીજું કોઈ વાતચીત થતી નથી. એટલે વિનોબા ભાવે લેવું કે આ ભાઈ માત્ર દર્શન કરવા આવે છે. વિનોબા ભાઈ દર્શન આપી દીધા, નહીં તો પોતપોતાના કામમાં લાગી ગયા. ત્યારે 5-10 મિનિટ ત્યાં ઉભા રહ્યા, પણ વિનોબા ભાઈ કશી વાતચીત કરી નથી. અને એની ફરિયાદ લઈને પેલા ક્રાંતિકારી પુરુષ જે છે એ ગાંધીજી પાસે જાય છે. અને ગાંધીજીને કહે છે, તમે મને કેવા માણસ પાસે મોકલી આપ્યો, કશી વાતચીત પણ ન કરી. એટલે બાપુજી પૂછ્યું કે તમે ગયા ત્યારે શું કામ કરતા હતા? જમીન ખોદતા હતા એ જાણ્યું. એટલે બાપુ કહે, તો પછી નારાજ થવાની શી જરૂર છે? બરાબર, એટલે ગાંધીજી કહે છે, એ જમીન ખોદતા હતો તો તમારે કઈ નારાજ થવાની જરૂર નથી. વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? બરાબર, જો વિનોબા ભાવ જયારે પોતાનું કામ કરતા હતા એ ત્યારે બીજા સાથે કેવી રીતે બોલે? ટૂંકમાં કામ કરવામાં પણ નિષ્ઠા હોવી જોઈએ, નીતિવત્તા હોવી જોઈએ. તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ. બરાબર, બહુ સરસ કીધું છે. તમે જયારે કોઈને મળવા માટે જાઓ છો ત્યારે એની પાસેથી પહેલે અપોઇન્ટમેન્ટ લઈ લો, સમય લઈ લો. નહીં તો સમય નહીં લો તો એ વ્યક્તિ એના કામમાં હોય છે, તમને થોડો સમય આપવાનો છે. આમ બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યું. બરાબર, એટલે પહેલા તો ગાંધીજીની આ એક નીતિમત્તા કહેવાય કે જ્યારે પોતાના આશ્રમમાં કોઈ વ્યક્તિ આવે ત્યારે કોઈની ભૂલ થાય તો એને મનાવી લેતા, પણ જ્યારે એકાંતમાં કોઈ વ્યક્તિ મળે ત્યારે અહીંયા કીધું ફટકાર્યો. શું કહે છે સાંભળજો, હા, ભલા માણસ કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી, એ પણ એક પ્રકારનું જ કામ છે. બરાબર ને, હવે ગાંધીજી અમને એક નવો બોધપાઠ શીખવાડે છે કે કોઈ આપણને જ્યારે મળવા આવે ત્યારે એની સાથે મળવું, વાતચીત કરવી, એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘટતર થતું આવ્યું છે. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું, બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. બરાબર, વિનોબા ભાવે પોતાની જાતને જંગલી જાનવર જેવો બનાવ્યો છે, પણ ગાંધીજી બાપુના આશ્રમમાં આવતા, ગાંધીજીના સંસર્ગમાં આવતા એ પાલતુ પ્રાણી જેવો બની ગયો છે. કોણ? વિનોબા ભાવે. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બરાબર, ગાંધીજીનો એટલો પ્રભાવ હતો કે અસભ્ય માણસમાંથી વિનોબા ભાવે સભ્ય માણસ બની ગયા. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાની ભાવનાથી પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છે કે ગાંધીજીના સહવાસ વિનોબા ભાવેમાં ઘણું બધું પરિવર્તન આવે છે. મેં અહીંયા લખ્યું છે કે આમાં જે પાઠમાં જે છે વિનોબા ભાવેના જીવનનો પ્રસંગ આલેખન કર્યું છે અને ગાંધીજીના જીવનથી પ્રભાવિત થઈ અને એ ગાંધીજીના અનુયાયી બને છે અને કોચક આશ્રમ આશ્રમવાસી તરીકે પોતે જીવન પસાર કરે છે અને જીવન પસાર કરતા એમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું આપણે જોયું ને. અહીંયા પાઠમાં લખ્યું છે કે જંગલી જેવા માણસને એમણે ગાંધીજીના આશ્રમમાં રહી અને જંગલી જેવા માણસ વિનોબા ભાવે હતા એ પાળતુ પ્રાણી જેવા બની ગયા છે. અને છેલ્લે લખ્યું છે, હું સેવાની ભાવનાની પૂજાનું સાધન અને જનતા મારો સ્વામી માનું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સત્યાગ્રહ આશ્રમનું પાઠ ભાગ નંબર 1 પૂર્ણ કરે છે. ફરી વખત નવા વિડીયોમાં નવા ભાગ સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. હજુ વિદ્યાર્થી મિત્રો પાઠ પૂરો નથી થયો, પાઠ હજુ બાકી છે. અધૂરા પાઠની ચર્ચા આપણે નવા વિડીયોમાં ભાગ 2 માં કરીશું. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.